નિર્મળ મંત્ર ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબોને બારે જહેમત બાદ કુલિયન બાર સિન્ડ્રોમની બીમારીથી પીડાતી 80 વર્ષની બાળકીને 85 દિવસ સુધી વેન્ટિલેટર પર સારવાર અપાયા બાદ બાળકીને નવજીવન બક્ષવામાં આવ્યું હતું. જે અંગેની વિસ્તૃત માહિતી ડોક્ટર રિદ્ધેશ લાણિયા, ડોક્ટર ધવલ સોલંકી અને ડોક્ટર વિપુલ પારેખે આપી હતી. હાથ પગમાં એના બંધિયારમાં થઈ જવા, સ્નાયુની કોઈ તકલીફ કે એવું કંઈ ના થાય એ બધું સાહેબે કીધું છે. કૌશલભાઈ વિશે થોડી માહિતી આપશે. ગુલેન બાર સિન્ડ્રોમના તો કે એમાં અચાનક જ તકલીફ પડે કે બાળક એકદમ સરસ હોય અને તરત તે તો કે હાથ પગ હલવાનું બંધ થઈ જાય, ભૂલવાનું બંધ થઈ જાય, ઇવન ભૂખ જે હોય લાળ હોય ગળવાનું પણ બંધ થઈ જાય. એટલે આવી જ તકલીફ સાથે અમારી ફાઈટર આના અમારી પાસે આવી અને અમે એનું નિદાન કર્યું કે ના, અને જીબીએસ છે જેમ સાહેબે કીધું એ પ્રમાણે કે એની બીમારી એટલી તીવ્રતાથી વધતી હતી કે આપણે એને વેન્ટિલેટર પર મૂકવું પડ્યું. આ ખૂબ જ રેર હોય છે, લાખે એક કેસ બનતો હોય છે. મોટાભાગના કેસ છે તો કે એમાં પહેલાં પગમાં પેરાલાઇસિસ થાય, પછી હાથમાં થાય અને આપણી પાસે થોડો ઘણો સમય રહે. જ્યારે દુર્ભાગ્યવંશ આનાને તકલીફ છે ઉપરથી શરૂ થઈ, એટલે એને ગળવામાં તકલીફ પડી, એને શ્વાસમાં તકલીફ પડી અને ફેફસા પેરાલાઇઝ થઈ ગયા. એટલે આવા કેસમાં જ્યાં લગી ફેફસા મજબૂત ના થાય ત્યાં લગી એને વેન્ટિલેટર ઉપર આપણે રાખવું પડે. અને એ જ વસ્તુ આપણે આ આનામાં કરવી હોય અને દીકરીએ ખૂબ ફાઇટ આપી અને આપણે એને ઓલમોસ્ટ 85 દિવસ લગી વેન્ટિલેટર ઉપર રાખી અને અમારી આખી નિર્મલ મંત્ર હોસ્પિટલની ટીમ અને અમારા ન્યુરોલોજિસ્ટ મેન્ટેનિસભાઈના ગાઈડન્સમાં આ બાળકને અમે સમૂહ અને સરસ કર્યું છે. આ કેસમાં 45 દિવસ પહેલે 85 દિવસની આ જે મુસાફરી હોય છે એ દરમિયાન ઘણા બધા હર્ડલ આવતા હોય છે, જેમાં ફેફસામાં ન્યુમોનિયા થવો, હૃદયના ધબકારા અનિયમિત થવા, ભારે ન્યુમોનિયાનો ચેપ થવો, ઘણીવાર પેટની અંદર રસી અથવા તો કિડનીનો ચેપ થવો. પરંતુ એક ડેડિકેટેડ કેરને કારણે જ આ દર્દી બહાર આવતો હોય છે અને આ દર્દી બચવા માટે હું ફક્ત રિદ્ધેશભાઈ અને ધવલભાઈને જસ આપવાની સાથે સાથે આખી ક્રિકેટ ટીમ છે એને જસ આપી છે. એ ટીમના સભ્યોમાં અહીંયાની જે મેડિકલ ઓફિસર ટીમ છે જેમાં ડૉક્ટર નિધિબેન, એ જ રીતે નર્સિંગ સ્ટાફ છે કે જેમાં પણ એ લોકો દિવસ રાત કામ કરતા હોય છે, કદાચ આ લોકોનો ફાળો પણ એટલો જ મહત્ત્વનો છે. હાઉસકીપિંગ સ્ટાફ જે આઈસીયુમાં ચોખ્ખાઈ જાળવે છે એ લોકોનો રોલ ઇક્વિવેલન્ટ છે, કારણ કે આવા બાળક જે પથારી વસ્તુ હોય છે એ બંધિયાર પાણી જેવા હોય છે અને એમાં ઇન્ફેક્શન થવાનું જોખમ ખૂબ જ વધારે હોય છે. પરંતુ એ સફાઈ કર્મચારીથી માંડી હોસ્પિટલનો દરેક વ્યક્તિ આમાં ઇક્વલ સહભાગી છે. એ વાત કરી કે 29 નવેમ્બરે સવારે નીકળીને તકલીફ જણાતા અમે તાત્કાલિક હોસ્પિટલ દાખલ થયા. જીબીએસ એટલે કે ગુલિયન બાર સિન્ડ્રોમનો નિદાન થયું. એક તબીબ તરીકે એના પ્લસ નેગેટિવ પોઈન્ટ, શું શું કોમ્પ્લિકેશન થઈ શકે એ દરેક વસ્તુથી અમે જાણ હતા અને રોગની તીવ્રતા એટલી હતી કે બપોર સુધીમાં એ જ દિવસે એને વેન્ટિલેટર પર મૂકવી પડી અને દીકરી પણ એક ખરા અર્થમાં ફાઇટર સાબિત થઈ અને 85 દિવસ એ પોતે વેન્ટિલેટર પર લડી. તો એ માટે કદાચ અમારા માટે દેવદૂત રિદ્ધેશભાઈ, ધવલભાઈ બંને તેમજ સમગ્ર હોસ્પિટલનો સ્ટાફ કે એમણે કદાચ એમના એક પરિવારના સભ્ય જેવા જ અમારી અને દીકરીની સેવા કરી છે અને જે અત્યારે અમે કદાચ એને નવું જીવન મળ્યું છે, તો એ માટે અમે રિદ્ધેશભાઈ, ધવલભાઈ, નિર્મળ મંત્ર હોસ્પિટલના તમામ મેડિકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, વર્કર્સ, ક્લાસ 4 વર્કર્સ, સ્વીપર, દરેકનો અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો પડે કે અમારી દીકરીને એમના થકી આ નવું જીવન મળ્યું છે.